ફાડીના ડુંગળી ગામે ખેડૂતના કૂવામાં દીપડો પડતા કલાકો બાદ ડૂબી જતા દીપડાએ ધમ તોડ્યો. પારડી તાલુકાના ડુંગરી ગામના ભૂખાવરી ફરિયામાં મંગળવારના રોજ એક દીપડો શિકારની શોધમાં આવ્યો હતો. તે દરમિયાન રાત્રિના 3 કલાકે દીપડો કૂવામાં પડતા ગ્રામજનોએ સવારે ઘટનાની જાણ થતાં ગામલોકોના ટોળા ભેગા થયા હતા અને પ્રથમ તો ભયનો માહોલ દેખાયો હતો અને ઘટનાની જાણ વન વિભાગને કરતા પારડી અને વાપી વન વિભાગ ટીમ સ્થળ પર આવી પહોંચી હતી. જો કે 25 ફૂટ ઊંડા કૂવામાં પડેલ અને અંદર 10 ફૂટ સુધી પાણી હોવાનું જાણવા મળ્યું છે. ડૂબી જતા દીપડાએ આખરે દમ તોડ્યો હતો. કૂવામાં 10 ફૂટ જેટલું પાણીને મોટર મૂકી પાણી બહાર કાઢ્યા બાદ વન વિભાગની ટીમ અને ડુંગરી ગામના યુવાનો બંને સાથે મળીને કૂવામાંથી ભારે જહેમત બાદ મૃત પામેલ દીપડાને બહાર કાઢ્યો હતો, જેને જોવા માટે લોકોની પડાપડી થઈ હતી. જ્યારે દીપડાએ ડૂબી જવા પહેલા બચવા માટે કૂવાની પારીને પંજો માર્યો હતો, જેના નિશાન દેખાયા. કેવર મિસ્ત્રી, ZSTV, વલસાડ. ડુંગરી ગામ ભુખારી ફર્યું. એ ગઈકાલે આજે સવારમાં 3 પછી કૂવાની અંદર પાણીમાં અવાજ આવતા અમે બહાર નીકળ્યા અને અંદર જોયું તો કઈ અવાજ આવ્યો. પછી એને કૂતરાને એવું ફર્યા ફરતામાં કદાચ પૈડા હશે એવું માન્યું. પછી જોયું તો અંદર પૂંછડી લાંબી હતી, પૂંછડી દેખાતી હતી. એના પછી એનું મોડું નહીં જોયું એટલે અમને પાકો એ થઈ ગયું કે હજી દીપડો વળકા તો કંઈ બીબીજી જશે.